નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 4 ગુજરાતી. આજે આપણે ભણીશું ગુજરાતી. તો ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પેજ નંબર 42 ઉપર પ્રશ્ન નંબર 4 નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા નંબર 1, મૂર્તિઓ બનાવનાર શિલ્પીનું નામ ખાલી જગ્યા હતું તો તુલમોહન હતું. ખાલી જગ્યાનું આયુષ્ય પૂરું થવા ગયું હતું તો તુલમોહનનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું. પ્રશ્ન નંબર 3, યમરાજે ખાલી જગ્યાને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું. યમરાજે દેવદૂતને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. અહીં આપણને આપેલા જે વાક્યો છે એ આડાઅવળા વાક્ય છે. આપણને આપણા પાઠને આધારે એ વાક્યોને ગોઠવવાના છે. તો જોઈએ, અહીં પહેલું વાક્ય આવશે, ત્રીજા નંબરનું જે વાક્ય આપણું આપેલું છે તે પહેલું આવશે, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. પછી જે ચોથા નંબરનું વાક્ય છે એ બીજા નંબર ઉપર આવશે, મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. પછી જે પાંચમું વાક્ય છે એ ત્રીજા નંબરનું વાક્ય આવશે, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. હવે તેની પાછળનું એટલે કે ચોથા નંબરનું વાક્ય છે એ બીજા નંબરનું જે અહીંયા આપેલું વાક્ય છે એ ચોથા નંબર ઉપર આવશે, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો. અને છેલ્લું વાક્ય આવશે એ પહેલું, એ એકદમ બોલી ઉઠ્યો, સી ભૂલ છે. અને એ વાક્યનું અનુલેખન અહીંયા કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે ખરા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. પ્રશ્ન નંબર 1, તુલમોહને લોકો મોહન કહેતા તો એ વાક્ય સાચું છે. બીજા નંબરનું વાક્ય, શિલ્પીના મામા તેને બજારમાં મીઠાઈ લેવા લઈ ગયા, ખોટું. ત્રીજા નંબરનું વાક્ય છે, ચોકીદારની મૂર્તિ જોઈએ કૂતરાઓ ભસવા લાગ્યા, ખોટું. બધી મૂર્તિઓમાં મોહન આંખ પટપટાવતો હતો તેથી તે પકડાઈ ગયો, ખોટું. દૂતને ખાલી હાથે આવેલા જોઈ ભગવાન શંકર ગુસ્સે થયા, ખોટું. પેજ નંબર 43 ઉપર પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અહીં આપણને આ વાક્ય કોણ બોલે છે એનું માત્ર નામ જ લખવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે. આ વાક્ય યમરાજ બોલે છે એટલે અહીંયા યમરાજ લખવાનું છે. બીજા નંબરનું વાક્ય જોઈએ, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. આ વાક્ય પણ યમરાજ જ બોલે છે. ત્રીજા નંબરનું વાક્ય જોઈએ, સી ભૂલ છે. આ વાક્ય મોહન બોલે છે એટલે નીચે મોહન લખવાનું છે. ચોથા નંબરનું વાક્ય, બસ આ એક જ ભૂલ છે. આ વાક્ય દેવદૂત બોલે છે એટલે નીચે આપેલી ખાલી જગ્યામાં દેવદૂત લખવાનું છે. પાંચમા નંબરનું વાક્ય, થોડીક બુદ્ધિ ચલાવ એટલે એ પકડાઈ જશે. આ વાક્ય યમરાજ બોલે છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ, કલાકાર મોહન વિશે 4 વાક્યો લખો. અહીં આપણને કલાકાર મોહનનું જે વ્યક્તિત્વ આપેલું છે તેના આધારે અહીં 4 વાક્યો લખવાના છે જે વિદ્યાર્થી મિત્રો જાતે લખશે.